હવે આગળ વાત કરીએ તો સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ફ્લાયઓવર બ્રિજના અભાવે અકસ્માતોની હારમાળા. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે દ્વારા કોડીનાર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે 51 ઉપર 67 ગામોને જોડતા બે જંકશનો ઉપર ફ્લાયઓવરની લાંબા સમયની માંગ થઈ રહી છે, છતાંય હાઈવે ઓથોરિટીએ આ બાબત ધ્યાને નથી લીધી અને આ ચોકડીઓ પર દરરોજ અનેક અકસ્માતો થાય છે, જેને નિવારવા કોડીના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી દ્વારા સ્વખર્ચે સિમેન્ટના બેરિકેડ મૂકવામાં આવ્યા છે. કોડીનાર શહેરમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે ઉપર 67 ગામોને જોડતા બે જંકશનો ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીની અણઆવડતના કારણે ફ્લાયઓવર બનાવવામાં ન આવતા આ બંને જંકશનો ચાર ચોકડી ઉપર દરરોજ અનેક અકસ્માતો થઈ રહ્યા છે, જેને કારણે અનેક લોકોનું જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે. આ અંગે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ અને ગામના અગ્રણીઓ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને તેને સંબંધિત વિભાગોમાં વારંવાર રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરતા આ ચોકડીઓ ઉપર અકસ્માતનો સિલસિલો અવિરત ચાલુ રહ્યો છે. અમે આ સમયે કોડીના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીની નજર સામે જ અકસ્માત થતાં એક યુવાને જીવ ગુમાવતા હવે કોઈ અન્ય નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો ન આવે તે માટે તમામ જંકશન ઉપર બંને સાઈડ 1.5 લાખના ખર્ચે સિમેન્ટ બેરિકેડ તેમજ ગ્રામ્ય વિસ્તારને જોડતા ચોકડીઓ પરના રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે, જેથી કરીને હાઈવે ઉપર પસાર થતા વાહનોની સ્પીડ ધીમી થાય, અકસ્માતને નિવારી શકાય. વડનગર ચોકડી અને રોનાજ ચોકડી પર દરરોજ અકસ્માતની ઘટના બની રહી છે. અહીં સાસવારે પસાર થતા અનેક વાહનો અથડાય અને અકસ્માત થતા વાહન ચાલકોને મોટી નુકસાની થાય છે. કોડીનાની રોણાજ ચોકડી અને વડનગર ચોકડી ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીને ફ્લાયઓવર બ્રિજ બનાવવા વારંવાર રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવેના બહેરા અધિકારીઓને કાને અથડાઈને પાછી ફરી હોય તેમ આ બંને જગ્યાએ ઓવરબ્રિજ નહીં બનાવીને હાઈવે ઓથોરિટી દ્વારા કોડીનાર તાલુકાના અંદાજે 30-40 ગામના લોકોને રામ ભરોસે મૂકી દીધા છે, ત્યારે બંને ચોકડી પાસે દરરોજ અકસ્માત થાય છે. સ્થાનિક લોકોની માંગને ધ્યાને લેતા કોડીના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીએ રાજમોતી પરિવાર દ્વારા સ્વખર્ચે આ ચોકડી ઉપર સિમેન્ટના બેરિકેડ મૂકતા સ્થાનિકો શિવાભાઈનો આભાર માની અને આ બેરિકેડને આશીર્વાદરૂપ ગણાવ્યા હતા. બેરિકેડ મૂકવાનું કારણ એવું હતું કે જે નેશનલ હાઈવે વાળા રોડ બનાવીને ગયા તે ઓવરબ્રિજ બનાવવાના હતા, તો એ લોકોએ કંઈક કારણસર જે ટેકનિકલ કારણને લીધે ચારે ચાર ચોકડી ઉપર ઓવરબ્રિજ બનાવ્યા નથી, એને કારણે એક્સિડન્ટના પ્રશ્નો બહુ વધી જતા હતા. એક દિવસ હું મારી ઓફિસથી કામેથી ઘરેથી જતો હતો તો મારી સામે જ જે આપણે આ જે ચોકડીઓ ઊભા છે ત્યાં વડનગરની ચોકડી ઉપર બે એક્સિડન્ટ, જેના યંગ છોકરા કે 22-23 વર્ષના બે ઓફ થઈ ગયા. પછી મેં નક્કી કર્યું કે કંઈ ન થાય, નેશનલ હાઈવેને પણ કીધું કે એક અમારા ઉપરથી પરમિશન લેવી પડે એમ છે. તો પછી અમે અમારા પરિવાર વતી બેરિકેડ મૂકાવ્યા છે હમણાં ટેમ્પરરી, અને ડામર વાતેથી બે સાઈડમાંથી બમ્પ કરી દીધા કે જે એક્સિડન્ટ થાય અને સ્પીડ ઓછી થવાને કારણે એક્સિડન્ટ ઓછા થાય અને કોઈ માણસનો જીવ બચે એ માટે જ કામગીરી કરી છે. નેશનલ હાઈવેને કોડીના તાલુકાના આજુબાજુના ગામડાવાળાએ બધાએ જે રોડ પણ બનતો હતો તે પણ કીધું છે એ લોકોને કે આ એરિયામાં ઓવરબ્રિજ બનાવો, કે ચારે ચાર ઓવરબ્રિજ બનાવવાની જરૂર હતી. તોય પણ એ લોકોએ કે કરશું પણ કામ પૂરું થઈ ગયું એ લોકોએ કર્યું નથી. પછી ટાઈમ પડી એટલે જ અમારે આ બેરિકેડ મૂકવા પડ્યા. પછી તો થશે તો બહુ વાર લાગશે હવે, એટલે ટાઈમ પડી અત્યારે સ્પીડ ઘટવાના કારણે ઓછું થાય, કારણ કે આ આજુબાજુના એટલા ગામડા છે કે સવારના લોકો કોડીના ધંધા માટે આવે ને સાંજના જાય છે. એટલે લોકો અમારા આ કોડીના તાલુકામાં રહેવાવાળા લોકો છે એ ગામડામાં જ રહે છે, આખું પરિવારને જે છોકરા ભણવા આવે છે ધંધા કરવા માટે આવે છે જેને દુકાનો બુકાનો છે, એટલે એકદમ સ્પીડમાં આવતી હોય છે ગાડી આમથી ને સામે.